વડોદરા વાસીઓ પનીર ખાતા પહેલા ચેતજો, કારણ કે વડોદરામાં મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે નકલી પનીર. ભેળસેળિયા તત્વો તમારા આરોગ્ય સાથે કરી રહ્યા છે ચેડા. અસલીના નામે તમને એવું પનીર પધરાવવામાં આવે છે જેમાં દૂધ હોતું જ નથી, તેમાં ફક્ત પામ ઓઇલ અને કેમિકલ હોય છે. વડોદરામાં 70% પનીર નકલી વેચાય છે. અગર સ્પોર્ટ વડોદરા ડેરી મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન અને ધારાસભ્ય કેયુ રોકડિયાની બેઠકમાં થયું છે. બેઠકમાં વડોદરા શહેરના પનીર ઉત્પાદકોએ ભેળસેળિયાઓ સામે કાર્યવાહીનો ઉગ્ર રજૂઆત કરી છે. એસોસિએશને આક્ષેપ કર્યો છે કે વડોદરા શહેરમાં રોજના 10,000 કિલો પનીરની માંગ સામે 7,000 કિલો પનીર બહારથી આવેલું ભેળસેળવાળું હોય છે. રોજ વહેલી સવારે પનીર વડોદરા શહેરમાં આવે છે, જે કોઈપણ પ્રકારના ચેકિંગ વગર જ હોટલ અને કેટરિંગમાં વપરાય છે. પનીર રોજ બસ અને ટ્રેન દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ ભાવનગરથી વડોદરા શહેરમાં આવે છે, જેનું કોઈપણ પ્રકારનું ચેકિંગ નથી થતું. વડોદરા ડેરી મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન અગ્રણી પ્રીતિ ઉનેથાનીએ માંગ કરી છે કે ભેળસેળવાળું પનીર આવતું રોકવા માટે કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ ને ત્યાં જે સીલ થયું હતું ત્યાં પણ એ જ હતું કે એમાં દૂધનું માત્ર હતું જ નથી, આખું 100% અડલ્ટ્રેટેડ વાળું હતું. મારો મુદ્દો એ જ છે કે એવા એ જ ટાઈપનું જે પનીર છે એ જ આપણા અહીંથી આવી રહ્યું છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ભાવનગર ત્યાંથી આવી રહ્યું છે. પણ હવે આપણે એ જે વિનંતી કરીએ છીએ કે કેવી રીતે પણ આપણે સ્ટોપ કરીશું, એ જ એજન્ડા છે આપણો એસોસિએશનનો. અને વડોદરાવાસીને આપણે 100% ખાતરી આપીશું કે કોઈ ટાઈપનું બરોડાની અંદર અમારા જ એસોસિએશનમાં જેટલા પણ છે એ લોકો 100% શપથ લે છે કે અમે લોકો 100% દૂધનું જ પનીર અમે લોકો વેચીશું. શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર. તો બીજી તરફ પૂર્વ મેયર અને સયાચીગંજના ધારાસભ્ય કે રોકડિયાએ ભેળસેળવાળું પનીર વેચનારાઓ સામે કાર્યવાહીની ખાતરી આપી છે. વડોદરા બહારથી આવતું પનીર પામ ઓઇલ અને કેમિકલથી બનેલું હોય છે, તેમાં દૂધ હોતું જ નથી. આ પનીર બહારથી આવતું પનીર મેદસ્વીતા વધારનારું અને ગંભીર બીમારીઓ નોતરનારું હોય છે, જેને લઈ માંજલપુરના ધારાસભ્યએ પણ કડક કાયદો લાવવાની માંગ કરી છે. બહારનું કદાચ સારું પનીર આવશે તો વેચે એમાં કોઈ પણ સરકારને કે કોઈને વાંધો નથી, પરંતુ જો અખાદ્ય પનીર બહારનું હશે કે શહેરનું હશે, આવું કોઈ પણ પનીર એ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવશે. કોર્પોરેશનની પોતાની વેન પણ ટેસ્ટિંગ કરતી હોય છે અને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને પણ આના વિષયમાં અને ગુજરાત સરકારને પણ આના વિષયમાં યોગ્ય રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે મેં આશ્વસ્ત કર્યા છે. કોઈને સજા થાય એવા કાયદા નથી. હવે એના માટે જો વિધાનસભા હવે આવે અને એમાં જો આ સખત કાયદાનું પાલન આપણે કાયદા નક્કી થાય, કાયદો ઘડાય, તો મને લાગે છે કે આ જે લોકો દરેક વસ્તુમાં જે ભેળસેળ થાય છે એ રોકી શકે.